નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીના પાઠ 22ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, કિસ્સો એટલે શું? જે પ્રસંગમાંથી રમૂજ ઉત્પન્ન થતી હોય તેવા નાનકડા રમૂજ પ્રસંગને કિસ્સો કહે છે. બીજું, ગાંધીબાપુના સેક્રેટરી કોણ હતા? ગાંધીબાપુના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ હતા. ત્રીજું, પહાડી લોકો અંગ્રેજોથી કેમ ડરતા હતા? આપણા દેશને અંગ્રેજો દ્વારા ગુલામ બનાવવામાં આવ્યો હતો અને પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા. ચોથું, મનુએ 3 કેળા કેવી રીતે વહેંચીને ખાધા? મનુએ 3 કેળા એક પોતે ખાઈ લીધું, પછી 2માંથી 1 બાપુને આપ્યું અને બીજું મનુએ ખાધું. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ પર તમે તમારો મોબાઈલ નંબર ડાયલ કરતા સેન્ડ ઓટીપી બતાવશે. એક્ઝામ પેપર પર એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ પર તમને દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે અને પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે. વિડીયોને આગળ વધારતા 5મું, મોટી બહેનને સોનલને શું પ્રશ્ન કર્યો? મોટી બહેને સોનલને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે નહીં તો શું થાય? પ્રશ્ન 2, આપેલા ચિત્રને આધારે ટૂચકો બનાવીને લખો. એક ભાઈ કહે, રૂપિયા 500 પ્રતિ લીટર પેટ્રોલ થાય તો આપણે તો ગાડી ચલાવવાના જ. હું સમજ્યો બહુ પૈસાદાર હશે. પછી ખબર પડી કે એસટીનો ડ્રાઈવર હતો. પ્રશ્ન 3, નીચેના શબ્દોને શબ્દ સમૂહમાં વર્ણવો. ટોલ છાપરી, જકાત ભરવાની ચોકી, નાકાદાર ટોલ નાકા ઉપરનો અધિકારી, છાપરું ઘાસથી બનેલા ઝૂંપડાને ઢાંકવાનો ઉપરનો ભાગ, પિતરાય કાકાના સંતાન, મોસુંજણું સામા માણસનું મોં દેખી શકાય એવું સવારનો સમય. પ્રશ્ન 4, તમે વાંચેલા કે સાંભળેલા ટચકાઓમાંથી કોઈ પણ 2 ટચુકાઓ લખો. એકવાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવવા લાગ્યા. ઓફિસર, નોટ ફાટેલી છે, બીજી આપો. બાપુ કહે, હું મારા અકાઉન્ટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું? પપ્પા કહે, તું મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો? બાળક કહે, તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરવો. પ્રશ્ન 5, તમારા શાળા પુસ્તકાલયમાંથી ટૂચકા જોકના પુસ્તક મેળવીને વાંચો અને તેનો સારાંશ તમારા શબ્દોમાં લખો. કિસ્સા એ વાર્તા સ્વરૂપે હોય છે, જ્યારે ટૂચકાઓ સમાન રજૂ કરવામાં આવે છે. કિસ્સા એટલે રમૂજી પ્રસંગ અને ટૂચકા એટલે રમૂજી સંવાદ. કિસ્સા મોટા ફકરામાં લખાય છે અને ટૂચકા સંવાદ સ્વરૂપે લખાય છે. પ્રશ્ન 6, કિસ્સા અને ટચુકા વચ્ચે શો ભેદ હશે? તમારા શિક્ષક કે અન્ય જાણકાર પાસેથી જાણીને વિગતો લખો. ટોલવાળાના નાકાદારને 2 આના ન આપવા પડે તેથી એક ગામડીઓ ભારે મુશ્કેલીનો સામનો કરે છે. પોતાના પરસેવાની કમાણી વેડફાઈ ન જાય તેને માટે તે વહેલી સવારે છાનું માનું જંગલમાં સંતાઈ જાય છે. આખો દિવસ લાકડા કાપીને ગામડામાં ભર્યા. સાંજે પડતા તે તેના પર સૂઈ ગયું. આખી રાત બળદો જંગલમાં આટા મારીને વહેલી સવારે ટોલનાકા સામે આવીને ઉભા રહ્યા. આ દ્રશ્ય ટોલનાકાદાર જોઈ ગયો. ગામડિયા પાસે ટોલનાકાના 2 આના માંગ્યા. આમ ગાડીમાં એક યુક્તિ નિષ્ફળ ગઈ. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, ટોલનાકા નાકાદારને 2 આના ન આપવાની ગામડિયાની યુક્તિ શા માટે નિષ્ફળ નીવડી? ટોલવાળા નાકાદારને 2 આના ન આપવા પડે તેથી એક ગામડીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાના પરસેવાની કમાણી વેડફાઈ ન જાય તે માટે વહેલી સવારે છાનું માનું જંગલમાં સંતાઈ જાય છે. આખો દિવસ લાકડા કાપીને
ગાડામાં ભર્યા. સાંજ પડતા તે તેના પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલમાં આટા મારીને વહેલી સવારે ટોલનાકા સામે આવીને ઉભા રહ્યા. આ દ્રશ્ય ટોલનાકાદાર જોઈ ગયો. ગામડિયા પાસે ટોલનાકાના બે આના માંગ્યા. આમ ગાડીમાંની યુનિટ નિષ્ફળ ગઈ. બીજું, મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા? રેલવેની પટરી પર કોઈ બનાવ બને તો તરત જ જાણ કરવી જરૂરી છે. એક દિવસ આવી જ રીતે રેલના પાટા પર એક એન્જિન સાથે પાડો અથડાયો. આથી તેના ઉપરી અમલદારને જાણ કરવા છોટુભાઈએ તેમના નિયેવા અમલદારને કહ્યું. પરંતુ તારા અંગ્રેજીમાં લખવાનો હોવાથી નીચલા અમલદારને પાડાનું અંગ્રેજી નામ પૂછ્યું. છોટુભાઈએ કહ્યું, ભેંસનો વર તાર માસ્તરે આમ તારમાં લખ્યું, વન હસબેન્ડ ઓફ બફેલો અંડર ઇંગ્લેન્ડ. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કર્યા હતા. ત્રીજો, તેરા બાપ કપટીમાં જે શબ્દ રમત થઈ એવી શબ્દ રમત હોય એવો ટૂચકો શોધીને લખો. એક અમેરિકન ભારતીય તળાવ જોઈને બોલ્યો, નાઇસ. ત્યાં ઉભેલા ભાભા બોલ્યા, આવી ઠંડીમાં હું તો નહીં નાહું, તું શું નાહી લે. ચોથું, લાલને થઈ એવી મૂંઝવણ જેવું જ મૂંઝવણને લાગતો પ્રસંગ લખો. છગન બાપાને વિમાનમાં તો બેસવું હતું, પણ થયું કે વિમાનમાં પેટ્રોલ ખૂટી જાય કે પંચર પડે તો આકાશમાં ક્યાંથી એ બંને મળવું. પ્રશ્ન 8, નીચેના વાક્ય કોણ બોલી શકે તેની ધારણા કરીને લખો. પહેલું, જૈસે તુમ ચારપાઈ લગાતે હૈ વૈસે હી હમ ભી લગાતે હૈ લાલાજી પહાડી માણસ. બીજો, અ લેડી નેમ્ડ બફેલો લોસ્ટ હર હસબન્ડ એન એક્સિડન્ટ તાર માસ્ટર. ત્રીજો, આ હું ઊંઘી ગયો એનું પરિણામ ગાડાવાળો. ચોથો, આને કોઈ ખાનગી વાત કરવી લાગે છે બેંકનો મેનેજર. પાંચમું, તમે છો જ ભૂલકણા પછી છત્રી ભૂલી જાઓ એમાં શી નવાય રમા. પ્રશ્ન 9, નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય ફરી બનાવીને લખો. પહેલું, વાવાઝોડામાં મારા ઘરનું છાપરું ઉડી ગયું છાપરું. પેલો પહાડ ખૂબ જ મોટો હતો. આપણે વૃક્ષો વાવવા જોઈએ, પક્ષીઓને ચણ નાખવી જોઈએ. પ્રશ્ન 10, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પતંગ, પરંપરા, પવન, પંગન ને પાલક. દાખલ, દરવાજો, દાદરો, દાદાજી ને દોલત. પ્રશ્ન 11, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. કંથ, પંથ, ગુસ્સો, જુસ્સો, સસ્તો, રસ્તો, અથાણું, ભથાણું, પાગરણ, જાગરણ. પ્રશ્ન 12, તમે લખેલા શબ્દોને વાક્યમાં પ્રયોગ કરો. ઘરે જવાનો પંથ ખૂબ લાંબો છે. કોઈ પણ કામ જુસ્સાથી કરવું જોઈએ. આ રસ્તા પણ ઘણા વૃક્ષો છે. ભાતુ બાંધવામાં પથાણાનો ઉપયોગ થાય છે. જ્યાં પાર્વતીના વ્રત માટે અમે જાગરણ કર્યું.